वडाप्रधान नरेन्द्र मोदी हस्ते गरीबों माटे आवासों ड्रो करवामां आव्यो हतो, परंतु सूरत में मोटी संख्या में ड्रो में आवास न मळता घणा अरजदारों निराश थया हता। छेल्ला चार वर्षथी सतत अरजीओ करी वेटिंग लिस्ट में नाम वाचनारी महिलाओं पोताना घरनुं घर सपनानुं साकार न थता ध्रुसके ध्रुसके रड़ी पड़ी हती। पालिका द्वारा तेमनी साथे सतत अन्याय थई रह्यो होवानो आक्षेप साथे जणाव्यो हतुं। गरीबोने मकान न मळता हता, ज्यारे पैसादारों खोटी रीते लाज आपी मकान लई रह्या छे। તેમના જેવા સામાન્ય ગરીબ અને મજૂરી કામ કરનારા લોકોનો આશરો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, તો બીજી તરફ લાભાર્થીઓ એવા પણ આક્ષેપ લગાવ્યા હતા કે જેમને પોતાના ઘર હોવા છતાં જરૂરી તેવા લોકોને સુરત મહાનગરપાલિકાના અધિકારી મલાઈખાએ પોતાના માનીતાઓને આવાસની લાહણી કરાવે છે। મારું નામ અશોક કુકડિયા છે, હું અહીંયા મારે અમે આવ્યા છીએ અહીં એરપોર્ટ એસ હાઉસિંગ સોસાયટી છે આપણે, જે વરિયા બજાર અમારે 2019માં ફોર્મ ભરેલા હતા બરાબર, હજી લોકો અમારે હજી વેઇટિંગ હતું મારે 29 નંબરનું, અત્યારે મારે 3001 નંબર પર મારું વેઇટિંગ ચાલુ ગયું છે, તો જ્યાં સુધી વેઇટિંગ લોકોનું જ્યાં સુધી પેલું ના લાગે આવાસ ત્યાં સુધી લોકોને બીજા ફોર્મ લેવા જ ન જોઈએ એમ મારું એવું કહેવાનું હતું। મારે મોટા વરસા મેં ફોર્મ ભરેલું છે, 545 ફ્લેટ હતા બરાબર, ત્યાં 45,000 ફોર્મ ભરાયેલા છે, તો આ લોકોને પહેલાં નક્કી કરવું જોઈએ, અત્યારે 20-20,000 રૂપિયા લઈ લીધેલા છે, 4 વર્ષ થઈ ગયા મારે બરાબર, 20,000નું મારું વ્યાજ મેં આપ્યું હોય તો કેટલું થાય મારે એ જોવાનું છે ને। અત્યારે લોકોને એમ કહે છે કે મને પૈસા રિટર્ન આપો, તો એ લોકોને કહે છે 4 મહિના પછી રિટર્ન આપશું પૈસા એમ, તો અત્યારે પૈસા મારે જોતા હોય તો મને રિટર્ન બી નથી આપતા, એમાં હજી લોકો આ લોકો લાલિયાવેલી કરે છે। અત્યારે અમે લોકો અહીંયા ખાલી અમારો પ્રશ્ન જવાબ લઈને આવ્યા ને, તો એ લોકો અમે એટલા બધા છીએ બરાબર, 100 થી 150 જણા આવીશું, એ લોકો એક વ્યક્તિ બહાર નથી આવતો, અમે અહીંયા 100 જણા છીએ તો અમારે અમારે અંદર જવું પડે છે, એ લોકો તો ખાલી સાહેબ એક બહાર આવી જાય ને ખાલી જવાબ દીધે શું વાંધો છે, આ તો હું તો 100 કોઈને 100 એ લોકો ક્યારે સ્વીકારતા નથી એમ, પોતાનો ગુનો સ્વીકારતા નથી, આ એક પ્રશ્ન છે આપણું નામ ને કઈ જગ્યાએ આવે છે? બોલો, હલો, પાર્વતીબેન મનજીભાઈ શિયાળા, મારું સાહેબ એ જ કહેવાનું થાય છે કે આજે આ બધા આ વેટિંગમાં નવા ફોર્મ બહાર પાડે છે, તો આ વેટિંગવાળાને આજે 2014માં ફોર્મ ભરેલું હતું, તો આજે પેલા વેટિંગવાળાને આપો પછી તમે નવા ફોર્મ બહાર પાડો, એક તો મકાન માલિક નો ભાડા કરાર કરી દે, નો લાઇટ બિલ આપે, અને અમે કેવી રીતના કાગળિયા કર્યા હોય, અમે જ્યારે કાગળિયા કર્યા ને ત્યારે 7-8 હજારનો ખર્ચો થયો ને, ત્યારે કાગળિયા કર્યા, અને જ્યારે આવકનો દાખલો કરાવવા જાય ને 800 રૂપિયા ન્યા લે, 1000 રૂપિયા ભાડા કરારવાળા લે, હવે અમે ગરીબ માણા કોકનું કામ કરવા જતો હોય 5-6 હજાર અમારો પગાર હોય, અમે ડાયમંડ ચોંટાડીને અમારું ઘર ચલાવી છીએ, તો આ લોકો આવો અન્યાય કરે છે, તો અમે એમ અમારું કહેવાનું એ થાય છે કે પબ્લિકને તમે સહાય કરો, અમે શનિવારે આવ્યા હતા તો શનિવારે અમને એમ કીધું કે સોમવારે આવજો મોટો સાહેબ આવશે, તો અમે આવ્યા તો અમને સીધા ગેટની બહાર કાઢી મૂક્યા બધાને કે બહાર નીકળી જાવ, એમ કે અહીંયા ન ઉભા રહ્યો એમ કે, તો અમે એમ કીધું કે આ જગ્યા સરકારની છે, અને પછી આ મીડિયા વાળાને બધા આવ્યા એટલે એ લોકો અંદર ઘૂસી ગયા અને બધું બંધ કરીને દરવાજો કરીને બેસી ગયા, એ કાંઈ એનો ન્યાય છે? અને સાહેબ દાદાગીરી કરે અને ભાઈઓને ધક્કા મારે પાટા મારે સાહેબ ભાઈઓને મારે એટલે કાંઈ એની કાંઈ લાયકાત છે? પછી નવા ફોર્મ બીજા પડાવવા પડે, નવા ફોર્મ વાળાને બધા ઘર આપી દે, અને વેટિંગ વાળા શું કરશે પર, વેટિંગ વાળાને તો પહેલે દેવા પડશે, પછી નહીં આશા હતી કે મકાન આ વખતે લાગશે ડ્રોમાં, શું કહે છે આ વખતે આ લોકો અહીંયા આવી છે મ્યુનિસિપાલિટીના ઓફિસમાં, તો એ લોકો એમ કે તમે સંમતિ પત્ર ભરીને આપો આવતા વર્ષે તમને લાગી જાય, તો આવતા વર્ષે કરીને આ 2014 હવે તો 2022 આવી જાય વેટિંગમાં જ બોલે છે, તો હવે તો આ લોકો તો અમને તો પહેલે વેટિંગ વાળાને દેવા પડે ને, પહેલે હવે ન્યાય જોઈએ છે ખાલી, બસ બીજું કઈ નહીં। પાર્વતીબેન મનજીભાઈ શિયાળા, ત્રિકમનગરની ચોપાટી, અરે સાહેબ એક તો જો આ 5,000 રૂપિયા ખર્ચો કરીને કાગળિયા કર્યા મકાનના બધાય, અને આ 5 વર્ષે વેટિંગમાં છે, તો આ લોકોને એમ ન ખબર પડે કે વેટિંગમાં 3 વર્ષે વેટિંગમાં મોકલે છે, તો એને વેટિંગમાં હુકામ મોકલવા છે, અને નવા ફોર્મ હુકામ બહાર પાડે છે, અને એક તો મકાન માલિક ભાડે રહેતા હોય ને તો ભાડા કરાર ન કરી દે, નો લાઇટ બિલ દો, નો વેરા બિલ દે, અને અહીંયા 32 તો કાગળિયા કર્યા ત્યારે તો મકાનનું ફોર્મ ભરાણું, અને હવે આ 3-4 વર્ષે વેટિંગમાં છે, તો અમારે અમને ન્યાય મળવો જોઈએ કે ન મળવો જોઈએ, અને નાના માણસોને હું કામ હેરાન કરે છે, અઠાડે જે ઘરના મકાન છે અને બધાને મકાન લાગી ગયા છે, તો અમને કેમ મકાન નથી લાગતા એમ?
घर मले से जेने घर नथी एने केम आवू करो से एटले अमारे नाय जोवे से बीजू कई छोटू ने सरकार ने हवे हुं करवानुं छे क्यो बार फॉर्म पड़ाई नहीं मने एटली खबर पड़े नवा फॉर्म पड़ाई नहीं पहला वेटिंग वाला ने आलो पछी तमे बीजाना फॉर्म भरवाना चालू करो बस एटलुं ज मारुं कहेवानुं छे अमे मेहनत मजूरी करे हुं पोते शाकभाजी वेचुं छुं મારા છોકરાનું મારા ઘર પરિવારનું પૂરું કરું મેં 20,000 રૂપિયા કેમ ભર્યા મારું મન જાણે છે અને મોદી તો અત્યારે આવતા એટલે મારી અમારે આત્માને છોકરા મારા કાલના રોવે છે કે ખાઈ જાય છે વચ્ચે ખાવા વાળા વચ્ચે બધા પૈસા ખાવ બો થઈ ગયા છે એટલે મારા સાહેબને વિનંતી એટલી જ છે બસ વેટિંગ વાળાને આલો મેન સાહેબ વાળાને મારે મળવું છે ને બસ એટલું જ કેવું છે કે વેટિંગ વાળાને તમે ઘર આલો બસ એટલું જ છે હાલ તો સવાલ એ છે કે ગરીબ મધ્યમ વર્ગને દબાવવામાં અધિકારીઓને રસ હોય તેવું લાગી રહ્યું. આક્ષેપ મુજબ આવાસમાં તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પણ વૈધક સવાલ એ પણ છે કે તપાસ કરે કોણ? એકબીજાને ખો આપવા સિવાય મધ્યમ વર્ગના લાભાર્થીઓનું કોઈ નથી તે હાલ દેખાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.